આજના હવામાન અંબાલાલ પટેલની નવી આગાહી. અંબાલાલ પટેલે હાલમાં જ જણાવ્યું હતું કે ગુજરાતના માથે ફરીથી બિપરજોય જેવા વાવાઝોડાની ઘાત તોળાઈ રહી છે. આગાહીકાર અંબાલાલ પટેલે ચિંતાજનક આગાહી કરી છે. તેમના જણાવ્યા મુજબ અરબસાગરમાં બિપરજોય જેવું વાવાઝોડું સર્જાશે. 16 ઓક્ટોબરે અરબસાગરમાં હલચલ જોવા મળશે. 18 ઓક્ટોબરે લો પ્રેશર બનશે અને પછી 22મી 24 ઓક્ટોબરે ચક્રવાત આવશે, જે બંગાળના ઉપસાગરનો ભેજ ખેંચતા મજબૂત બનશે. તરત બાદ પશ્ચિમી વિક્ષેપ આવતા લઘુત્તમ તાપમાન ઘટશે. જો કે હાલ વાવાઝોડું ક્યાંક ફાંટાશે તેવી આગાહી કરવી તે મુશ્કેલ છે, પરંતુ જો વાવાઝોડું ઓમાન તરફ ફંટાય તો પશ્ચિમ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ થશે, નહીંતર રાજ્યમાં ભારે વરસાદની શક્યતા છે. આગાહીકાર અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ જો કે મોટાભાગે હાલની સ્થિતિ જોઈ તો વાવાઝોડું ઓમાન તરફ જવાની શક્યતા છે. આ ઉપરાંત 22મી 26 ઓક્ટોબરે પોસ્ટ મોન્સૂન આવશે. 17 ઓક્ટોબરે સમુદ્ર કિનારે પવન ફંકાશે, જેના લીધે સૌરાષ્ટ્રના દરિયા કિનારાના ભાગે માંગ વરસાદ આવશે એવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. મંગળવાર બુધવાર દરમિયાન અમુક વિસ્તારોમાં માવઠાની સંભાવનાઓ રહેશે. નવરાત્રીના 8મા દિવસે ગુજરાતનું વાતાવરણ વાદળછાયું રહેવાની સંભાવનાઓ છે. અમુક જગ્યાએ સામાન્ય વરસાદ પડી શકે છે. વરસાદની આગાહી. રાજ્યમાં નવરાત્રી શરૂ થઈ ગઈ છે ત્યારે ઘણા વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડી રહ્યા છે. હવામાન વિભાગ તરફથી અમુક વિસ્તારોમાં વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. 1 અને 19 ઓક્ટોબરે લદ્દાખ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, હરિયાણા, ચંદીગઢ, પંજાબમાં હળવાથી મધ્યમ વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. થોડા દિવસોથી ઉત્તર ભારતમાં હવામાનની પેટર્ન બદલાઈ રહી છે. હવામાન વિભાગે કહ્યું છે કે 17 ઓક્ટોબર સુધી ઘણા રાજ્યો અને ઉત્તર પશ્ચિમ ભારતમાં વરસાદ થવાની સંભાવના રહેલી છે. આ સિવાય જો દક્ષિણના રાજ્યોની વાત કરીએ તો કેરળ અને તમિલનાડુમાં હાલ ભારે વરસાદ પડી રહ્યો છે અને આગામી 2 દિવસ સુધી વરસાદ ચાલુ રહેશે તેવી આગાહી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર જમ્મુ કાશ્મીર, લદ્દાખ, ગિલગિત બાલ્ટિસ્તાન, મુઝફ્ફરાબાદ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, હરિયાણા, ચંદીગઢ, પંજાબમાં 18 અને 19 ઓક્ટોબરે હળવાથી મધ્યમ વરસાદ પડવાની આગાહી છે. આ ઉપરાંત આંધી અને વીજળી પડવાની ચેતવણી પણ જાહેર કરવામાં આવી છે. યુપી અને રાજસ્થાનમાં આજે અને આવતીકાલે વરસાદ પડે તેવી સંભાવના છે. આ સિવાય 18 ઓક્ટોબરે દેશના કેટલાક વિસ્તારોમાં હળવા વરસાદનું એલર્ટ છે. જય ગરવી ગુજરાત, જય કિસાન.